सैम्पल पर्ल प्रोग्राम ना स्पोकन ट्यूटोरियल मा तमारू स्वागत छे। आ ट्यूटोरियल मा आपणे हमणा सुधी कवर करेल मुख्य विषयोने सैम्पल पर्ल प्रोग्राम मा समावेश करवानो शीखीशुं। आ ट्यूटोरियल रिकॉर्ड करवा माटे हुं उपयोग करी रही छुं Ubuntu Linux 12.04 ऑपरेटिंग सिस्टम, Perl 5.14.2 अने Gedit टेक्स्ट एडिटर। तमे तमारी पसंदगी अनुसार कोई पण टेक्स्ट एडिटर वापरी शको छो। આ ટ્યુટોરિયલના અનુસરણ માટે તમને પર્લ પ્રોગ્રામિંગની સામાન્ય જાણકારી હોવી જોઈએ, જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો। સેમ્પલ પર્લ પ્રોગ્રામ એક પ્રદેશનું વિવિધ હવામાનના પૂર્વધારણા રિપોર્ટનું આઉટપુટ આપશે। weather.pm એક મોડ્યુલ ફાઇલ છે જે આ પ્રોગ્રામના માટે એક જરૂરી ડેટાને રાખવા માટે એક કોમ્પ્લેક્સ ડેટા સ્ટ્રક્ચર રાખે છે। આ રિપોર્ટ બનાવવા માટે અનેક ફંક્શન પણ રાખે છે। weather_report.pl એ તે પર્લ પ્રોગ્રામ છે જે જરૂરી આઉટપુટ જોવા માટે આ મોડ્યુલનો ઉપયોગ કરે છે। આપણી વેબસાઇટ પર આ વિડિયો તે જ કોડ ફાઇલમાં ઉપલબ્ધ છે। કોડ ફાઇલ લિંકમાં આપેલ ફાઇલ્સને ડાઉનલોડ અને અનઝિપ કરો। હવે આપણો પર્લ પ્રોગ્રામ weather.pm જોઈએ। આ પ્રોગ્રામમાં કોડનું બ્લોક નેમસ્પેસ weather માં છે। પર્લ પેકેજ કીવર્ડ ઉપયોગ કરીને નેમસ્પેસ અમલીકરણ કરે છે। બિગિન બ્લોક મેઇન પ્રોગ્રામથી પહેલા કમ્પાઇલ અને એક્ઝિક્યુટ કરાવાય છે। એક્સપોર્ટ યુઝરના નેમસ્પેસ પર મોડ્યુલ્સના વેરિયેબલ અને ફંક્શનને એક્સપોર્ટ કરવાની પરવાનગી આપે છે। export અને @export_ok export ઓપરેશનના દરમિયાન ઉપયોગ થયેલ બે મેઇન વેરિયેબલ્સ છે। @export સબરૂટિનની યાદી અને મોડ્યુલના વેરિયેબલ્સ ધરાવે છે। આ કોલર નેમસ્પેસ માં export ધરાવે છે। @export_ok જરૂરિયાત અનુસાર સિમ્બોલને export કરે છે। અહીં હવામાન રિપોર્ટ માટે જરૂરી ડેટા રાખવા માટે કોમ્પ્લેક્સ ડેટા સ્ટ્રક્ચર બનાવવા માટે મેં રેફરન્સીસનો ઉપયોગ કર્યો છે। $weather_report એ હેશ રેફરન્સ છે। પ્લેસ અને એન્ડ સ્ટેટ સ્કેલ વેલ્યુ ધરાવે છે। વીકલી એ હેશ રેફરન્સીસનું હેશ છે। કીઝ અઠવાડિયા પ્રત્યેક દિવસ 4 કી ધરાવે છે। max_temp min_temp sunrise sunset record_time બે ઇન્ડેક્સ વેલ્યુના સાથે એક એરે રેફરન્સ છે। મારી પાસે વિવિધ વિકલ્પોના હવામાન રિપોર્ટને દેખાડવા માટે અમુક સબરૂટિન છે, તેને એક એક કરીને જોઈએ। આ ફંક્શન હેડર જાણકારી જેમ કે રિપોર્ટ, પ્લેસ, સ્ટેટ અને કરંટ ડેટ ના હેડરને પ્રિન્ટ કરે છે। હવે આગળનું ફંક્શન display_daily_report દેખાડે છે। આ ફંક્શન વીકડે ઇનપુટના આધાર પર સ્ક્રીન પર દૈનિક રિપોર્ટ પ્રિન્ટ કરે છે। આપણે શિફ્ટ ફંક્શન ઉપયોગ કરીને સબરૂટિનમાં પાસ કરેલ પેરામીટરને ફરી મેળવીએ છીએ। મેં પેરામીટર વેલ્યુના મુખ્ય અને અનુગામી સ્પેસને કાઢવા માટે ટ્રીમ ફંક્શનનો ઉપયોગ કર્યો છે। અહીં ટ્રીમ ફંક્શન માટે કોડ છે। એલસી ફંક્શન આપેલ ઇનપુટનું લોઅર કેસ વર્ઝન રિટર્ન કરે છે। આ કેસ સેન્સિટિવિટીથી રોકવામાં ઉપયોગ થાય છે। વીકડે મેઇન પ્રોગ્રામથી પેરામીટરની જેમ પાસ થયેલ છે, જે લોઅર વેરિયેબલ $week_day પર અસાઇન થાય છે। આપેલ પ્રિન્ટ સ્ટેટમેન્ટ નિર્દિષ્ટ વીકડેથી સંબંધિત ડેટાને પ્રિન્ટ કરશે। આપણે $weather_report માં એક વેલ્યુને ડીવ રેફરન્સ કરવા માટે એરો ઓપરેટર ઉપયોગ કરી રહ્યા છીએ। જ્યારે રેફરન્સ સાથે કાર્ય થઈ રહ્યો છે, તો આપણે ડેટા ટાઈપ ને સમજાવવાનું છે જે આપણે ડી રેફરન્સિંગ કરી રહ્યા છીએ। જો આ એક હેશ છે, તો આપણને છગડીયો કૌંસમાં કી પાસ કરવાની જરૂરિયાત છે। જો આ એક એરે છે, તો આપણને ઇન્ડેક્સ વેલ્યુઝ ના સાથે ચોરસ કૌંસ ઉપયોગ કરવાની જરૂરિયાત છે। પર્લનું રિટર્ન ફંક્શન એક વેલ્યુ રિટર્ન કરે છે। આ મેઇન પ્રોગ્રામમાં ફંક્શન સ્ટેટ્સ ને તપાસવા માટે ઉપયોગ કરી શકાય છે। આગલું ફંક્શન write_daily_report છે। આ ફંક્શન ફાઇલ પર રિપોર્ટ આઉટપુટ પ્રિન્ટ કરશે। ગ્રેટર ધેન સિમ્બલના સાથે ઓપન ફંક્શન રાઇટ મોડ વ્યાખ્યાયિત કરે છે। વીકડેના નામ એક .txt એક્સટેન્શનના સાથે ફાઇલનું નામ બને છે।
print statement file पर निर्दिष्ट weekday थी संबंधित data print करशे। आ weekly report ने print करे छे। मैं hash reference ना दरेक weekday ने loop करवा माटे एक for each loop declare करियू छे। मैं hash reference ने देखाडवा माटे छगड़ियो कौंस अने dereference ना माटे arrow operator उप्योग करियो छे। हूँ hash नी की ने loop करवा माटे keys inbuilt functions नो उप्योग करी रही छू। display underscore daily underscore report function hash दरेक element ने print करशे। हवे पर program weather underscore report dot pl જોઈએ જ્યાં આપણે આ મોડ્યુલ ફાઇલ weather.pm નો ઉપયોગ કરીશું અહીં use strict અને use warnings compile flags છે જે આપણે સામાન્ય પ્રોગ્રામિંગની ભૂલોથી બચવા માટે મદદ કરે છે use weather semicolon અહીં weather એક મોડ્યુલ નામ છે જે મેં આ પ્રોગ્રામમાં ઉપયોગ કર્યો છે આપણે પહેલા જોયું કે આ પ્રોગ્રામના માટે આવશ્યક ફંક્શનના આ મોડ્યુલમાં સંગ્રહ કર્યું છે અહીં .pm ફાઇલ એક્સટેન્શન આપવાની જરૂરિયાત નથી આ પ્રોગ્રામમાં હું આપેલ વિકલ્પોના આધાર પર વિવિધ રિપોર્ટ્સ પ્રિન્ટ કરીશ આપેલને પ્રિન્ટ કરવા માટે યુઝરને એક વિકલ્પ ઉમેરવું પડશે વિશેષ વીકડેની દૈનિક હવામાન રિપોર્ટ આઉટપુટ ફાઇલમાં વિશેષ વીકડેની દૈનિક હવામાન રિપોર્ટ સાપ્તાહિક હવામાન રિપોર્ટ જો વિકલ્પ 1 ટાઇપ થાય છે તો યુઝરથી અઠવાડિયાનો એક દિવસ ઉમેરવા માટે કહેશે ડાયમંડ આ ઓપરેટર STD IN થી વાંચશે જે કીબોર્ડ છે ઉદાહરણ માટે જો યુઝર મંડે ઉમેરે છે તો આ વેરીએબલ $day ઓપ્શન પર અસાઇન થાય છે જે એક લોકલ વેરીએબલ છે આગળ આપણે જોઈ શકીએ છીએ કે બે ફંક્શન કોલ કરી રહ્યા છીએ display_header અને display_daily_report આપણે આ ફાઇલમાં use weather સ્ટેટમેન્ટના સાથે weather.pm માં બધા ફંક્શનને એક્સપોર્ટ કર્યું છે તો :: પેકેજ ક્વોલિફાયર ઉપયોગ કરીને એક પેકેજમાં ફંક્શનને જોવાની જરૂરિયાત નથી ચાલો હવે આગળનો વિકલ્પ જોઈએ જો વિકલ્પ 2 ટાઇપ કરાવાય તો યુઝરથી અઠવાડિયાના દિવસને ઉમેરવા માટે કહેશે $day ઓપ્શન એ ફંક્શન write_daily_report ફંક્શન પર ઇનપુટ પેરામીટરની જેમ પાસ કરવામાં આવે છે ફંક્શન રિટર્ન વેલ્યુ $result વેરીએબલમાં સંગ્રહ થાય છે પ્રિન્ટ સ્ટેટમેન્ટ આઉટપુટના માટે ટેક્સ્ટ ફાઇલ તપાસવા માટે યુઝરથી પૂછે છે .txt આઉટપુટ ફાઇલની જેમ અઠવાડિયાના દિવસ આઠે ફાઇલનું નામ બનાવવામાં આવે છે જો વિકલ્પ 3 હોય તો આ પૂર્ણ અઠવાડિયાના માટે હવામાન રિપોર્ટ પ્રિન્ટ કરે છે display_weekly_report સાપ્તાહિક રિપોર્ટનું ફંક્શન નામ છે પ્રિન્ટ સ્ટેટમેન્ટ સમયની નિર્ધારિત સંખ્યાના માટે આડી લાઇન બનાવે છે આ ફક્ત રિપોર્ટને એક સારું રૂપ આપવા માટે છે છેલ્લે જો વિકલ્પ 4 હોય તો આ પ્રોગ્રામને છોડી દેશે જો આપેલ નિર્ધારિત વિકલ્પોના બદલે કોઈ અન્ય વિકલ્પ છે તો પ્રિન્ટ સ્ટેટમેન્ટ કહેશે incorrect option અહીં 0 ની એક્ઝિટ વેલ્યુ દેખાય છે કે પ્રોગ્રામ સફળતાપૂર્વક રન થયું છે 0 ના બદલે એક્ઝિટ વેલ્યુનો અર્થ છે કે કોઈ પ્રકારની એરર આવી છે ચાલો પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ ટર્મિનલ પર જાઓ અને ટાઇપ કરો Perl weather_report.pl અને એન્ટર દબાવો આપણે સ્ક્રીન પર ચાર વિકલ્પો જોઈ શકીએ છીએ અને 1 ટાઇપ કરો અને એન્ટર દબાવો આપણે અઠવાડિયાના એક દિવસ ઉમેરવા માટે કહેવામાં આવે છે હું ટાઇપ કરીશ મંડે અને એન્ટર દબાવીશ આ ફંક્શન display_header થી ઉત્પન્ન થયેલ હેડર આઉટપુટ છે હવે આપણે મંડે નું હવામાન રિપોર્ટ જોઈ શકીએ છીએ હવે હું અન્ય વિકલ્પોને જોવા માટે ફરી પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીશ ટાઇપ કરો 2 અને એન્ટર દબાવો પ્રોમ્પ્ટ પર આપણે અઠવાડિયાનો કોઈ પણ એક દિવસ ટાઇપ કરવાનો છે હું ટાઇપ કરીશ વેનસડે અને એન્ટર દબાવો આપણે એક મેસેજ જોઈ શકીએ છીએ પ્લીઝ ચેક ધ ફાઇલ wednesday.txt ફોર રિપોર્ટ આઉટપુટ આઉટપુટ ટેક્સ્ટ ફાઇલ પર લખ્યો છે હવે આપણે તે ફાઇલ ખોલીએ છીએ અને કન્ટેન્ટ્સ તપાસીએ છીએ ટાઇપ કરો gedit wednesday.txt અને એન્ટર દબાવો txt એક્સટેન્શનના સાથે ઉમેરાયેલા અઠવાડિયાના દિવસની આઉટપુટ ફાઇલ બનાવીએ છીએ ચાલો હવે આગળનો વિકલ્પ તપાસીએ ટર્મિનલ પર જાઓ અને ટાઇપ કરો
perl weather underscore report dot pl અને enter દબાવો. ટાઇપ કરો 3 અને enter દબાવો. આ અઠવાડિયામાં આપણે હવામાનનો રિપોર્ટ જોઈશું. હેશ કી અને હેશ વેલ્યુઝ રેન્ડમ ક્રમમાં સંગ્રહ કરવામાં આવશે તો પ્રદર્શિત આઉટપુટ તે ક્રમથી સંબંધિત નથી હોતું જેમાં આ ઉમેરવામાં આવ્યા હતા. આ સાથે આપણે આ ટ્યુટોરિયલના અંતમાં આવ્યા છીએ. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરિયલમાં આપણે આપણા પાછલા ટ્યુટોરિયલના મુખ્ય વિષયોને કવર કરીને સેમ્પલ પ્રોગ્રામ જોયું. અસાઇનમેન્ટ તરીકે કર્મચારીની સેલેરી ડેઝિગ્નેશન ડિપાર્ટમેન્ટ લીવ બેલેન્સ ના માટે એક સમાન પર્લ પ્રોગ્રામ એમ્પ્લોયી અન્ડરસ્કોર રિપોર્ટ ડોટ પીએલ લખો. ઇનપુટની જેમ એમ્પ્લોયી આઈડી અથવા એમ્પ્લોયી નેમ પાસ કરો. એમ્પ્લોયી ડોટ પીએમ ફાઇલમાં જરૂરી ફંક્શન લખો. દર્શાવેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરિયલને એનઇમીઆઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.